હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધાને? મજામાં ને? આપણે આજે પાઠ નંબર 7 ની અંદર કેવું શીખ્યા? સરસ મજાનું આમ પાર હોય. આગળના લેક્ચરમાં આપણે ઘણા બધા વાર્તાઓ સાંભળી અને તેના પ્રશ્નના ઉત્તરો પણ તમે લોકોએ સરસ રીતે આપ્યા છે. હવે આપણે આજે પ્રવૃત્તિના પડાવ પર પહોંચીએ છીએ. પ્રવૃત્તિઓ આજે આપણે કરવાની છે. તો પ્રવૃત્તિ શું છે આજે? બે ચકલીઓ ઝાડ ઉપર બેસીને શું ગપ્પા મારતી હશે? હવે આપણે વિચારવાનું છે કે બે ચકલીઓ એક ઝાડ ઉપર બેઠી હોય અને તે શું ચર્ચા કરતી હશે. તો પહેલી ચકલી બોલે છે, તને ખબર છે આજે ચોખાનો વરસાદ પડવાનો છે. તો બીજી ચકલી શું બોલે? અરે વાહ, તો આજે તો મજા પડશે. પછી બીજી ચકલી કહે છે, હું તો મારા આખા પરિવારને લાવીશ. ને પાછી પરિવાર ચકલી બોલે છે, હું પણ બધાને બોલાવી લાવીશ. આવી બંને ચકલીઓ ચર્ચા કરતી હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ. હવે ત્યારબાદ કીધું છે, જરા હસો. એક આપણને જોક્સ આપેલો છે, હું સાંભળું છું અને શું ગાય છે સમજો. જો સમજાય જશે તો તમે લોકોને હસવું આવશે. ગોલી, મારા પપ્પાની ચાવી વાળી ઘડિયાળ કુવામાં પડી ગઈ હતી. 10 વર્ષ પછી કુવામાંથી બહાર કાઢી તો પણ ચાલુ જ હતી. એટલે કે જે મારા પપ્પાની ચાવી વાળી ઘડિયાળ જે હતી એ કુવામાં પડી ગઈ અને 10 વર્ષ પછી બહાર કાઢીને તો પણ એ ચાલુ જ હતી. હવે ગોગી બોલે છે, ઓહ, એમાં શું, મારા દાદા આ કુવામાં પડી ગયા હતા, 10 વર્ષ પછી બહાર કાઢ્યા તો પણ જીવતા હતા. કે અરે એમાં શું થયું, મારા દાદા તો 10 વર્ષ સુધી કુવામાં પડી ગયા હતા, 10 વર્ષ પછી બહાર કાઢ્યા તો પણ એ જીવતા જ હતા. ગોગી બોલે છે, અરે પણ તેઓ 10 વર્ષ સુધી કુવામાં શું કરતા હશે? પછી ગોગી કહે છે, તારા પપ્પાની ઘડિયાળમાં ચાવી ભરતા હશે. સમજાઈ ગયો ને બધાને જોસ? હવે ત્યારબાદ આપણને આગળ જોઈએ પેજ નંબર 138 ઉપર. નીચે આપેલા નમૂના મુજબ શબ્દના અક્ષરો ઉલટાવીને લખવાના કીધા છે. અહીં આપણને જે શબ્દ આપ્યા છે તે ઉલટાવી અને આપણે સુધારી અને લખવાના છે. અહીંયા પહેલું આપણે છે ન પા. હવે આને સુધારીને લખીએ તો શું બને? પાન. પછી છે રી કે, તો ત્યાં બનશે કેરી. હવે છે ગો આ, તો ત્યાં લખીએ આંબો. હવે છે ર ગ કા, તો ત્યાં બનશે કાબર. હવે છે તી ર ધ, તો ધ ર તી. તી ર ધ, તો આવશે ધરતી. હવે છે અહીંયા ડ મ ક, તો આવશે ક મ ડ. હવે છે ડો મલી, ત્યાં બનશે લીમડો. હવે છે ટ કપો, ત્યાં આવશે પોપટ. હવે છે દ સા ર ગ, તો બનશે વ ર સા ગ. હવે છે કી મા ધ મ, તો આવશે મ ધ મા કી. આ રીતના શબ્દ ઉલટાવેલા છે અને પરિવાર લખે ન પા તો પાન, રીકે તો કેડી, ગો આ તો આંબો, રગવા તો કાબર, તીર ધ તો ધરતી, પછી ડ મ ક તો કમળ, ગો મ ઈ તો એ બનશે લીમડો, પછી ટ પ કો તો બનશે અહીંયા પોપટ. હવે છે દ સા ર ગ, તો બનશે વરસાદ. ને ધી મા ધ મ, તો આવશે અહીંયા મધમાખી. તો આ રીતના તમારે ત્યાં શબ્દ ઉલટાવી અને અહીંયા ફરીવાર તમારે ત્યાં લખવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ હાથીએ કીડીને શું જવાબ આપ્યો હશે એ તમારે કહેવાનું છે. પેલા કીડીબેન બોલે છે, અરે હાથીભાઈ તમે મારા કપડાં કેમ પહેર્યા છે? તો હાથીભાઈ શું જવાબ આવશે એ તમારે વિચારવાનું છે. અને અહીંયા જે આપણને લાઈન આપેલી છે ત્યાં તમારે લખતા જવાનું છે. હવે આપણે આગળના લેક્ચરમાં નવા પાઠની શરૂઆત કરવાની છે. સોય, સંચો અને સાબુ. હવે આપણે આ નવા પાઠની શરૂઆત નવા લેક્ચરથી જ કરીશું. થેન્ક યુ.